ગુજરાત વિધાનસભા જેમાં અદાણી પાવર પાસેથી વીજળી ખરીદવા મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ આવી ગયા સામસામે. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે સરકારે અદાણી પાવર સાથે જે કરાર કર્યો હતો એના કરતાં 2-3 ગણા વધુ ભાવ આપીને વીજળી ખરીદી. અમિત ચાવડાએ કર્યો દાવો કે છેલ્લા 2 વર્ષમાં જ સરકારે અદાણીને નક્કી કરેલા દર કરતાં 8,000 કરોડ રૂપિયા વધુ ચૂકવ્યા. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લેકાર્ડ દર્શાવી ગૃહમાંથી વોકઆઉટ કર્યો. તો જવાબમાં નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કર્યો દાવો કે ઇન્ડોનેશિયામાં કોલસાના ભાવ વધતા ટેરિફ કમિટીની ભલામણ બાદ નક્કી થયેલા દર મુજબ વીજળીની ખરીદી કરી. ઉર્જા મંત્રીના અનુસાર અદાણી પાવર પાસેથી વર્ષે માત્ર 5-6% જ વીજળી ખરીદી. 2022માં જે વીજળી ખરીદવામાં વધારે ચૂકવવામાં આવ્યા એ 4,315 કરોડ વધારે ચૂકવવામાં આવ્યા અને 2023ના વર્ષમાં જે વધારે ચૂકવવામાં આવ્યા એ 3,950 કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા. એટલે 2 વર્ષમાં ખાલી 2022 અને 2023નું વર્ષ એ જ વર્ષમાં અદાણી પાવરને સરકારે 8,265 કરોડ રૂપિયા વધારે ભાવ વધારો આપીને ફાયદો કરાયો. અદાણી પાસેથી ફક્ત 5% અને 6% વીજળી ખરીદવામાં આવી છે અને એ પણ જ્યારે આપણા બધા સોર્સ બંધ થઈ જાય ત્યારે આપણે એ ખરીદીએ છીએ. એમાં એનું નિયમન પણ ટેરિફના રેટ પ્રમાણે થાય છે. જે રીતે એક્સચેન્જમાં શેરનો ભાવ વધતો ઘટતો થાય તે રીતે ટેરિફમાં પણ જે રીતે થાય છે અને એ પ્રમાણે જ ખરીદી કરવામાં આવે છે. એમાં કોણ સપ્લાયર છે એ જોવામાં આવતું નથી.